ઇતિહાસ એ વર્તમાન અને ભૂગોળ વચ્ચેનો વળથંભ્યો સંવાદ છે. આ સંવાદને સમજ્યા વિના આપણે આપણા વર્તમાન અને ભાવિનું ઘડતર કરી શકતા નથી. ઇતિહાસ એ કેવળ માહિતી અથવા સંચય ગ્રંથો નથી, પરંતુ અવિરત અને યુગ યુગાંતરથી ચાલી આવતી એક અધ્યયન પરંપરા છે. અને તેથી જ દરેક યુગમાં ઇતિહાસના અભ્યાસનું વિશેષ મહત્વ રહ્યું છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારતીય સ્વતંત્રતા આંદોલનો વિશેના કેટલાક અગત્યના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન એક, વહીવટી તંત્રમાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા વેલેસલીએ તાલીમ આપવા કલકત્તામાં કઈ કોલેજની રચના કરી? વહીવટીતંત્રમાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા વેલેસલીએ તાલીમ આપવા કલકત્તામાં કઈ કોલેજની રચના કરી? તો એ કોલેજ હતી ફોર્ટ વિલિયમ કોલેજ. ફોર્ટ વિલિયમ કોલેજ કલકત્તામાં આવેલી પ્રાચીન વિદ્યાઓ તેમજ વિવિધ ભાષાઓના અધ્યયનનું કેન્દ્ર છે. તેની સ્થાપના 10 જુલાઈ 1800ની સાલમાં તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ વેલેસલીએ કરી હતી. આ સંસ્થા દ્વારા સંસ્કૃત, અરબી, ફારસી, બંગાળી, હિન્દી, ઉર્દુ તેમજ ઘણી ભાષાઓનું હજારો પુસ્તકોમાં અનુવાદ પણ થયું છે. પ્રશ્ન બે, હિન્દ છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? હિન્દ છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? તો 1942માં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં 8 ઓગસ્ટ 1942ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહવાન પર ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન હતું. ક્રિપ્સ મિશનમાં વિફળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ પોતાનું આ ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેસલો કર્યો હતો. પ્રશ્ન ત્રણ, કયા અંગ્રેજે પ્રત્યેક જિલ્લામાં એક દિવાની અને એક ફોજદારી અદાલતની સ્થાપના કરી? કયા અંગ્રેજે પ્રત્યેક જિલ્લામાં એક દિવાની અને એક ફોજદારી અદાલતની સ્થાપના કરી? તો એ અંગ્રેજ હતો વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ એક અંગ્રેજ રાજનીતિજ્ઞ હતો. તે ફોર્ટ વિલિયમ પ્રેસિડેન્ટ, બંગાળનો પ્રથમ ગવર્નર અને બંગાળની સુપ્રીમ કાઉન્સિલનો અધ્યક્ષ હતો. તેમજ 1773 થી 1785 સુધી ભારતનો પ્રથમ વાસ્તવિક ગવર્નર જનરલ પણ રહ્યો હતો. પ્રશ્ન ચાર, કોણા નેતૃત્વમાં ચટગાંવ, મેમનસિંહ અને બારીસાલના શસ્ત્રાગારને લૂંટવાની યોજના બની હતી? કોણા નેતૃત્વમાં ચટગાંવ, મેમનસિંહ અને બારીસાલના શસ્ત્રાગારને લૂંટવાની યોજના બની હતી? તો એ હતા સૂર્યસેન. સૂર્યસેન ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી હતા. તેમણે ઇન્ડિયન રિપબ્લિક આર્મીની સ્થાપના કરી અને ચટગાંવ, મેમનસિંહ અને બારીસાલના શસ્ત્રાગારને લૂંટવાની યોજના બનાવી હતી અને ચટગાંવ વિદ્રોહનું સફળ નેતૃત્વ પણ કર્યું હતું. પ્રશ્ન પાંચ, લખનૌમાં કોણે 1857ના વિપ્લવની આગેવાની લીધી હતી? તો એ હતા બેગમ હઝરત મહાલ. 1857ના ભારતીય વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન બળવો, ભારતનો વિપ્લવ, 1857નો બળવો, 1857નો વિપ્લવ, 1857ની નવજાગૃતિ, સૈનિક બળવો અને સૈનિક વિપ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળવાની શરૂઆત 10 મે 1857ના રોજ મેરઠમાં થઈ હતી, જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના દ્વારા ભરતી કરવામાં આવેલા મૂળ સૈનિકોમાંથી સિપાહીઓના એક જૂથે કથિત જાતિ આધારિત અન્યાય અને અસમાનતાના સામે બંડ પોકાર્યો હતો. આ આંતરિક બળવો ટૂંક સમયમાં કંપની સાથે વિદ્રોહ અને નાગરિક બળવામાં ફેરવાઈ ગયો હતો, જેમાં લખનૌમાં 1857ના વિપ્લવની આગેવાની લીધી હતી બેગમ હઝરત મહાલ. વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઈબ કરી તમારો પ્રતિભાવ જરૂરથી આપો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.